हेलो फ्रेंड्स, वेलकम टू टेक्स टुडे न्यूज चैनल। टेक्स टुडे अवारनवार टेक्स अंगेना इम्पोर्टंट विडियोज लईने आपनी समक्ष आवतु होय छे। आजे अमे आपनी समक्ष लईने आव्या छे एवो विडियो जे छे टीसीएस उपर। टूंक समय में टीसीएस नी जोगवाईओमां मोटू परिवर्तन आवी रह्युं छे अने आ जोगवाईनी डिस्कशन करवा माटे आपणी साथे जोडायेला छे पोरबंदरना फेमस चार्टर एकाउंटंट दिवेशभाई सोढा। दिवेशभाई, वेलकम टू टेक्स टुडे न्यूज चैनल। Dinesh bhai, yes, we are going to the first question of this new TCS provisions. સૌથી પહેલા આપને પૂછશું કે શું છે આ બદલાવ જેની ચર્ચા લોકોમાં આપણા ટેક્સ પ્રેક્ટિશનરોમાં ખાસ કરીને થઈ રહી છે। દિવેશભાઈ, યસ, ફાઇનાન્સ એક્ટ 2020 માં TCS માં સેક્શન 206C એમાં બેઝિકલી બે નવી સેક્શન એડ કરવામાં આવી છે, સબસેક્શન 1G અને સબસેક્શન 1A। સબસેક્શન 1G જે आरबीआई ने लिबरलाइज रेमिटेंस स्कीम में अंडर में कोई जो फॉरेन रेमिटेंस करे ने 7 लाख से वधो तो एना पर टीसीएस के ऑथोराइज डीलर से टीसीएस कलेक्ट करवानो छे। ए उपरांत तेमा फॉरेन टूर पैकेजेस में कोई डील करता हो तो एमा पण टीसीएस कलेक्ट करवा माटे नी प्रोविजन एड करवामां आवी छे। पण आजे आपणे जे मेन डिस्कस करवाना छे ए सबसेक्शन 1A के जे मेजरली बिजनेसमेन जे छे एने एप्लीकेबल थई शके अने जे मेनली कंसर्न छे मोटा भागना बिजनेसमेन ने तेना उपर आपणे ખાસ ડિસ્કશન કરવાનું છે। એ સેક્શન બેઝિકલી એ રીતે છે કે કોઈ પણ ફાઇનાન્શિયલ યરમાં જ્યારે કોઈ બિઝનેસમેન એક સેલર છે એ એના પર્ટિક્યુલર બાયરને જે સેલ કરે છે એ ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર જો 50 લાખથી વધારે થાય છે અને આ ટ્રાન્ઝેક્શન આ સેલ્સના ટ્રાન્ઝેક્શનની સામે જેની તેને પેમેન્ટ રિસીવ થાય છે જે કન્સિડરેશન રિસીવ થાય છે તે 50 લાખથી વધુ જે કન્સિડરેશન રિસીવ થાય છે તે એક્સેસ એમાઉન્ટ ઉપર 50 લાખ ઉપરની એમાઉન્ટ ઉપર તેણે 0.1% ના હિસાબે ટેક્સ કલેક્ટ કરવાની જવાબદારી આવે છે। અચ્છા, જે બાયર છે તે જો પાન અથવા આધાર નથી ધરાવતા એ સિચ્યુએશનમાં જે એક્સેસ એમાઉન્ટ છે તેના પર તેણે 0.1%ની જગ્યાએ 1% લેખે ટીસીએસ કલેક્ટ કરવાની જવાબદારી આવે છે। યસ, દિવેશભાઈ, જણાવશો કે આ ક્રેડિટ એઝ ઇ નવી નિયમો છે ક્યારથી અમલી બનશે? આ પર્ટિક્યુલર જે પ્રોવિઝન છે તે 1 ઓક્ટોબર 2020 1/10/2020 થી લાગુ પડે છે। એટલે 1/10/2020 પછીનું જે કંઈ પણ પેમેન્ટ રિસીવ થશે તેના પર 0.1% અથવા 1% જે લાગુ પડે એ હિસાબે ટીસીએસ કરવાની જવાબદારી લાગુ પડશે। દિવેશભાઈ, એ પણ જણાવશો કે આ જે જોગવાઈ છે એ શું માસને ઇફેક્ટ કરશે, તમામ બિઝનેસમેન આનાથી હિટ થશે કે અમુક ખાસ પ્રકારના બિઝનેસમેન જ આ જોગવાઈથી હિટ થશે? યસ, આ જે પર્ટિક્યુલર જોગવાઈ છે તેમાં અમુક અપવાદ પણ આપેલા છે। એટલે સૌથી પહેલા જો એમાં કહીએ તો જે કોઈ પણ બિઝનેસમેન છે કે જેનું પાછલા વર્ષનું ટર્નઓવર જો 10 કરોડથી વધારે હશે તે જ આ જોગવાઈ અંદરમાં ફૂલ થશે। એટલે જો કરંટ યર ફાઇનાન્શિયલ યર 20-21 માટે વાત કરીએ તો ફાઇનાન્શિયલ યર 19-20 માં જે બિઝનેસમેનનું ટર્નઓવર છે એ 10 કરોડથી વધારે હશે એને જ કરંટ યરમાં આ પર્ટિક્યુલર સેક્શનમાં ટીસીએસ લાગુ પડશે। એ ઉપરાંત બીજો અપવાદ જો જોઈએ તો 206C જે ટીસીએસ ની પ્રોવિઝન છે તેમાં જે ઓલરેડી જે બીજા કોઈ પણ પ્રોવિઝનમાં કવર થાય છે, દાખલા તરીકે 206C સબસેક્શન 1 માં જે ટિમ્બરના સેલર છે અથવા તો આલ્કોહોલ ફોર હ્યુમન કન્ઝમ્પશન એના સેલર છે અથવા તો સ્ક્રેપના સેલર છે કે જેને ઓલરેડી એ પ્રોવિઝનની અંદરમાં ટીસીએસ લાગુ પડે છે, અથવા સબસેક્શન 1F ની વાત કરી કે જે મોટર વ્હીકલના સેલર છે તો એમને એ સેક્શનની અંડરમાં લાગુ પડે છે। એટલે બીજી કોઈ સેક્શનની અંડરમાં જો એને ટીસીએસ લાગુ પડે છે તો એવા જે બિઝનેસમેન છે તેને આ પર્ટિક્યુલર સેક્શનમાં ટીસીએસ અગેઇન ટીસીએસ કરવાની જવાબદારી લાગુ પડશે। આ ઉપરાંત જે બાયર છે જો એને આ સેલ્સની એમાઉન્ટ ઉપર કોઈ પણ સેક્શનની અંડરમાં જો એને ટીડીએસ કરવાની જવાબદારી આવતી અને એ એમાઉન્ટ ઉપર એને ટીડીએસ કરેલો છે તો પણ તે સિચ્યુએશનમાં સેલર છે એને ટીસીએસ કલેક્ટ કરવાની જવાબદારી નહીં આવે। પણ જો બાયર છે ટીડીએસ કરવામાં ડિફોલ્ટ કરે છે, ટીડીએસ નથી કરતો, ઇન ધેટ સિચ્યુએશન સેલરની ટીસીએસ કરવાની જવાબદારી આવી જાય છે। આ ઉપરાંત જે સેલર છે એ અમુક પર્ટિક્યુલર પર્સન જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, લોકલ ઓથોરિટી, હાઈ કમિશન કે આવા કોઈ પણ જે ઓથોરિટીઝ છે ગવર્મેન્ટ ઓથોરિટીઝ એને જો સેલ કરે છે તો તેના સેલ પર પણ
એની એક્ઝેમ્પશન એટલે કે આ પર્ટિક્યુલર પાર્ટીઝ ને શેર કર્યું છે તો તેના પાસે જે પેમેન્ટ રિસીવ થશે તેમાં ટીસીએસ કરવાની જવાબદારી નહીં આવે. તો આવા અમુક એક્સેપ્શન આપેલા છે, અમુક અપવાદો છે જે જેમાં ફૂલ થતા છે એ બિઝનેસમેનને આ ટીસીએસ આ પર્ટિક્યુલર સેક્શનમાં ટીસીએસ કરવાની કોઈ જવાબદારી આવશે નહીં. યસ દિવેશભાઈ, સૌથી આપે જે અત્યારે કીધું એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ઉપસીને આવે છે કે પાછલા વર્ષમાં ટર્નઓવર 10 કરોડ ઉપર હોય એવા જ કરદાતાઓ માટે આ ટીસીએસ કરવાની જવાબદારી બનશે, બરોબર ને? યસ. હવે આ ટર્નઓવર બાબતે વાત કરીએ તો આ ટર્નઓવરની ગણતરી, આ તમે જેમ કીધું કે આ નિયમ તો લાગુ પડશે 1 ઓક્ટોબરથી, પણ ટર્નઓવર ગણવા માટે 1-4 થી ગણવાનું રહેશે કે 1-10 થી ટર્નઓવર ગણવું જોઈએ દિવેશભાઈ? આપણે જે ટર્નઓવર ની વાત કરી, ટર્નઓવર તો પાછલા વર્ષનું જોવાનું છે આપણે, પાછલા વર્ષમાં 10 કરોડ ઉપર જાય છે કે નહીં. એટલે કરંટ યર કન્સિડરેશન એમાં કીધી છે. હા, કન્સિડરેશન ની જે વાત કરી છે, કન્સિડરેશન જો 50 લાખ થી વધારે ની રિસીવ થશે એ પર્ટિક્યુલર એમાઉન્ટ જે આપણે ગણતરી કરવાની છે એ આપણે ચાલુ વર્ષ માટે 1-10 થી ગણતરી કરવાની રહેશે. એટલે તમારું સેલ્સ છે એ ભલે પાછલા પીરિયડ નું 1-10 પહેલાનું, પણ એના તરફ જે એમાઉન્ટ તમારે રિસીવ થશે એ 1-10 પછી જ્યારે પણ 50 લાખ ને ક્રોસ કરશે ત્યારે જે એક્સેસ એમાઉન્ટ થશે 50 લાખ ઉપરની એના ઉપર ટીસીએસ કલેક્ટ કરવાની. એટલે 1-10 પછી જે 50 લાખ રિસીવ ની જે એમાઉન્ટ આપણે ગણવાની છે એ 1-10 પછી ગણવાની રહેશે આ પર્ટિક્યુલર યર માટે. પણ દિવેશભાઈ, ટર્નઓવર માટે કરંટ ફાઇનાન્શિયલ યર એટ ઓલ જોવાનું રહેતું નથી, બરોબર ને? ના, ટર્નઓવર માટે પ્રીવિયસ ફાઇનાન્શિયલ યર. જી, હવે આપણે આગળ વાત કરીએ તો ટર્નઓવર ની જે ગણતરી કરવાની સિસ્ટમ આવશે, શું એ જીએસટી સાથેની રકમ ને ટર્નઓવર ગણવાનું રહેશે કે જીએસટી વગરની રકમ ને ગણવાનું રહેશે? આ પણ ખૂબ ચર્ચા તો એક પ્રશ્ન છે. જી દિવેશભાઈ, આપનો વ્યૂ. યસ, આ પર્ટિક્યુલર પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. પણ અગેન જે આપણે કીધું ટર્નઓવર છે, ટર્નઓવર માટે તો તમારે એક્સક્લુડિંગ જીએસટી એટલે કે જીએસટી બાદ કરીને જ રકમ ગણવાની છે. 10 કરોડ ની લિમિટ છે એના માટે જીએસટી બાદ કરી અને જે ફિગર છે એ ફિગર જ ધ્યાનમાં લેવાનું. પણ જે 50 લાખ ની અગેન જે કન્સિડરેશન ની એમાઉન્ટ છે તો એના માટે જે મારો વ્યૂ એવો છે કે તમારે જીએસટી સહિત એટલે કે એક્ટમાં કઈ કન્સિડરેશન ડિફાઈન કરેલી નથી, પણ જો આપણે સેક્શન 145A ઇન્કમ ટેક્સ એક્ટ ની છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આપણે જે કન્સિડરેશન ધ્યાનમાં લેવાની છે કે જે 50 લાખ ની આપણે કન્સિડર કરવાની છે એના માટે તમારે જીએસટી સહિત રકમ ધ્યાનમાં લેવી જોઈએ તેવો મારો વ્યૂ છે. જી દિવેશભાઈ, વી હોપ કે એમાં પણ ક્લેરિફિકેશન સરકાર દ્વારા કરવામાં આવે. દિવેશભાઈ, લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે શું ટીસીએસ ની જે રકમ હશે એના ઉપર પણ જીએસટી લગાડવો પડશે કરદાતાએ? ટીસીએસ ની રકમ ઉપર જીએસટી લગાડવાનો એના માટેનું ક્લેરિફિકેશન આવેલું છે. એ ટીસીએસ ની રકમ ઉપર તમારે જીએસટી, જે આપણે જો હું વાત કરું કે ટીડીએસ છે, ટીડીએસ માટે સીબીડીટી નું ઓલરેડી ક્લેરિફિકેશન છે કે ટીડીએસ તમારે જીએસટી બાદ કરી અને નેટ રકમ ઉપર જ તમારે કલેક્ટ ડિડક્ટ કરવાનું છે, સોરી. બટ ટીસીએસ માટે આવું કોઈ ક્લેરિફિકેશન સીબીડીટી એ આપેલું નથી. એટલે જ્યાં સુધી એનું કોઈ ક્લેરિફિકેશન ના આવે ત્યાં સુધી હું એવો ઓપિનિયન ધરાવું છું કે ટીસીએસ સહિતની રકમ ઉપર જ તમારે જીએસટી ઉઘરાવવું જોઈએ. છતાં પણ વી હોપ કે ગવર્મેન્ટ કમ્સ આઉટ વિથ અ ક્લેરિફિકેશન લાઈક ઇટ ઇઝ ઓલરેડી કેમ વિથ ટીડીએસ પ્રોવિઝન્સ. જે દિવેશભાઈ, તો આ હતા દિવેશભાઈ સોઢા કે જેમણે આ ટીસીએસ ની નવી લાગુ થતી પ્રોવિઝન્સ ઉપર આપણી સાથે ડિસ્કશન કર્યું. આઈ હોપ તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, જો અમારી ચેનલ આપે સબસ્ક્રાઇબ હજુ સુધી ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ એન્ડ બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એ ચોક્કસ ક્લિક કરો જેથી અમારા આ પ્રકારના વિડીયોઝની માહિતી આપને મળતી રહે. ઓન બિહાફ ઓફ ઓલ ધ વ્યુઅર્સ, આઈ થેન્ક દિવ્યસભાઈ ફોર ગિવિંગ હિઝ વેલ્યુએબલ ગાઈડન્સ. થેન્ક યુ દિવ્યસભાઈ. થેન્ક યુ ટુ ઓલ ધ વ્યુઅર્સ ફોર સબસ્ક્રાઇબિંગ ટુ અવર ચેનલ. થેન્ક યુ.